વોઇસ ઓકે, કોઈને કઈ વોઇસમાં કઈ ડખો લાગે છે? યસ ઓર નો? રેડી? હાકીએ તારે. આપણે એવું માની લઈએ છીએ કે 10 તારીખે એક્ઝામ તમારી લેવાઈ જાય તો બરાબર. તો ડબલ એ ની 192 જગ્યા છે, વચ્ચે જગ્યા કંઈક વધારે લઈ હતી. સરકારે પછી ડિસિઝન લીધું કે ના, આપણે 192ની જ ભરતી કરવી છે બરાબર. તો આ 192ની અંદર આવવા માટે હવે આટલા ઓછા ટાઈમની અંદર આપણે શું શું કરવું જોઈએ? કોઈ નવી બેચ જોઈન કરવી કે નહીં, ટાઈમ કઈ રીતે મેનેજ કરવું, એ બધા પ્રશ્નો ઉપર આપણે ડિસ્કસ કરીએ બરાબર. તમારી એપ્રોક્સિમેટ અત્યારની ટેન્ટેટિવ ડેટ છે એ 10/12/2023માં એક્ઝામ લેવાવાની સંભાવના છે બરાબર. ઓલમોસ્ટ 40 દિવસ બરાબર. તમારી જોડે કેટલા છે? ઓલમોસ્ટ ઓલમોસ્ટ 40 દિવસ છે તમારી જોડે. કેટલા દિવસ છે? તો આની અંદર શું કરી શકાય? તો પહેલું તો આપણે સિલેબસ જોઈએ. પહેલું તો આપણે સિલેબસ જોઈએ કે શું શું છે આપણા સિલેબસમાં. તો નવી સિલેબસની પેટર્ન પ્રમાણે જોવા જઈએ તો રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન છે, રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન છે એ તમારું 30 માર્ક્સનું છે બરાબર. તો આપણે રીઝનિંગ તો આપણે જેટલા ઓલ્ડ સ્ટુડન્ટ છે આપણા એ બધા આપણે ભણ્યા છીએ બરાબર. ડેટા ઇન્ટરપ્રિટેશનની અંદર એક તમારી પાસે એક કોમ્પ્લિકેટેડ ફકરો હશે, એના અંદર અલગ અલગ ડેટા આપેલા હશે. એ ડેટાની આધારે તમારે પ્રશ્નોના જવાબ દેવાના રહેશે. ત્યાર પછી ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડ છે, એ પણ તમારું આપણે ફરીથી કરશું આખું બરાબર, જે 30 માર્ક્સનું કવર કરે છે. પાર્ટ બી ની અંદર જો ઘણું સિલેબસ ઓછું થઈ ગયું છે, પાર્ટ બી ની અંદર સિલેબસ ઘણું ઓછું થઈ ગયું છે. સામાન્ય જ્ઞાનની અંદર ભારતનું બંધારણ છે, ભારતનું બંધારણ છે બરાબર, ગુજરાતીમાં જ હોવાની સંભાવના છે અને લગભગ ગુજરાતીમાં જ હશે. ઉપરનું પાર્ટ છે આખું, એની ભાષા ગુજરાતી જ હશે બરાબર. પછી સામાન્ય જ્ઞાનમાં ભારતનું બંધારણ કરવાનું છે. કોનો વિડિયો ચાલુ છે દોસ્ત? વિડિયો બંધ કરી નાખજો. પછી કરંટ અફેર છે એ પૂછાશે તમારે. કરંટ અફેર છે એના ઉપર ફોકસ કરજો. અને એક આ વખતે G SSS નવું લાયા છે, કોમ્પ્રિહેન્શન. કોમ્પ્રિહેન્શન ની અંદર શું હશે, તમે જ્યારે 10માની કે 12માની એક્ઝામ આપતા હશો અથવા જે લોકો મેન્સ લખી છે એના અંદર એક ફકરો હોય, ફકરાની અંદરથી તમને ક્વેશ્ચન પૂછે. એના તમને 4 ઓપ્શન આપેલા હશે, એના અંદર સૌથી મોસ્ટ એક્યુરેટ તમારે જવાબ દેવાનો રહેશે બરાબર. એ સિવાય આપણી જે કીધું છે કે જગ્યાની તાંત્રિક શૈક્ષણિક લાયકાતને આધારે વિષયના પ્રશ્નો અને તેના ઉપયોગો એ 120 માર્ક્સના પૂછાવાના છે. આપણી વેકેન્સી છે કોના બેઝ ઉપર છે? તો એ છે ડિપ્લોમા બેઝ ઉપર બરાબર. તો તમને ડિપ્લોમા સુધીના લેવલ સુધી પૂછાશે. ગુજરાતી, ઇંગ્લિશ અને ગ્રામરનો કોઈ ઉલ્લેખ કરેલો નથી, તેમ છતાં આપણો જે રેકોર્ડેડ કોર્સ છે એની અંદર તમને ગુજરાતી ઇંગ્લિશ ગ્રામર મળશે. એક્સ્ટ્રા ટાઈમની અંદર કરવું, ડાયરેક્ટ કરવા બેસવું નહીં બરાબર. તો હવે આપણે શું શું કરશું બરાબર? તો રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન છે એની પ્રેક્ટિસ કરાવશું તમને ફરીથી. અને આ પ્રેક્ટિસ છે આ વખતે તમને કરાવશે શુભમ સર. કોણ કરાવશે? શુભમ સર બરાબર. એપ્ટિટ્યૂડ અને જે તમારું રીઝનિંગ છે એ તમારે લાઈવ થશે. શુભમ સર લેક્ચર લેશે, તમને પ્રેક્ટિસ કરાવડાવશે. 10 તારીખથી આપણે ચાલુ કરશું. કઈ તારીખથી? 10 તારીખથી ચાલુ કરશું બરાબર. અને જે બંધારણ છે એ તમારે આપણે રેકોર્ડિંગ છે એનામાંથી કરવાનું છે. સ્પીડ સ્પીડમાં બતાવી દેજો, એક વખત ભણેલા છો બરાબર. આનું લેવલ મ્યુનિસિપલ જેટલું નહીં હોય, એના કરતા નીચું હશે, કેમ કે ડિપ્લોમા બેઝ ઉપર છે. મ્યુનિસિપલ ઇન્જિનિયર છે એ બી ના લેવલની એક્ઝામ હતી બરાબર. ત્યાર પછી છે કરંટ અફેર. આપણે છેલ્લા 6 મહિનાના કરંટ અફેર કરશું, છેલ્લા 6 મહિનાના કરંટ અફેર કરશું. આ કરંટ અફેરના તમને રેકોર્ડિંગ બી મળશે અને લાઈવ લેક્ચર પણ આપણે લઈશું. આ લેક્ચર છે એ હું પોતે લઈશ
બરાબર, આ લેક્ચર પોતે લઈ તમારે કરંટ અફેર વાંચવાની જરૂર છે. જે તમે મેગેઝિન વાંચતા હોય વાંચજો, જે તમે તૈયારી કરતા હોય પર્ટિક્યુલર એક મેગેઝિન પકડી રાખજો. હું તમને એવું કરંટ અફેર કરાવીશ કે જે તમારે ઇઝીલી પતી જાય. હરેક મહિનાનું તમારે 3 થી 4 કલાકમાં પતી જશે. એટલે કે 6 મહિનાનું, એટલે કે 24 કલાકની અંદર તમારું કરંટ અફેર આખું પૂરું થઈ જશે. ત્યાર પછી કોમ્પ્રિહેન્સન છે. કોમ્પ્રિહેન્સન છે તો જે લોકોએ મેન્સ આપી હશે એને ખ્યાલ હશે કે કોમ્પ્રિહેન્સનમાં કેવા ક્વેશ્ચન આવે, બરાબર. અને દસમાની તમે પરીક્ષા આપી હશે, બધા એવું જ આશા રાખું છું, તો જ તમે ડિપ્લોમા ગયા હશો. તો એની અંદર આપણે એક ફકરામાંથી ક્વેશ્ચન પૂછતા, એવી રીતે આપણે પ્રેક્ટિસ માટે ડેઈલી તમને એક એક ફકરો કે બે ફકરા પ્રોવાઈડ કરાવડાવશું, એના તમારે આન્સર જાતે ગોતવાના છે, બરાબર. એ પ્રેક્ટિસ માટે તમને પ્રોવાઈડ કરાવડાવશું, બરાબર. જૂનથી કરવું પડશે દોસ્ત. ત્યાર પછી સિવિલ ઇન્જિનિયરિંગમાં તમારે શું વાંચવું? સિવિલ ઇન્જિનિયરિંગમાં આપણે એકેડમીનું મટીરિયલ મોર દેન ઇનફ છે. એકેડમીનું મટીરિયલ છે એ મોર દેન ઇનફ છે. એનામાં ઝાઝું કાંઈ કરવાની જરૂર નથી. જે તમે ભણ્યા છો એ જ કરવાનું છે. નવું કોઈ જ વસ્તુ કરવાની નથી, બરાબર. માર્કેટમાં તમને જે બી ગાઈડન્સ આપતા હોય એવું કે એનું તમે કરેલું છે, એનું લેવલ અલગ છે, એ ડિપ્લોમા વાળા માટે અલગથી વાંચવું પડે, તો એ પરસેપ્શન સાવ ખોટું છે. સિવિલના બેઝિક કોન્સેપ્ટ બધા માટે સરખા હોય, બરાબર. એનું વાંચ્યું છે, કોઈ જ વાંધો નથી. એ ડબલ એનું મટીરિયલ છે, એમાં કવર થઈ જ જતું હોય, બરાબર. સ્ટ્રેસની ડેફિનેશન એમાં બી સેમ હોય અને ડબલ એમાં બી સેમ હોય. ડબલ એમાં મટીરિયલનું કન્ટેન્ટ ઓછું હોય, બરાબર. ત્યાર પછી તમારે ઝાઝી બુકો કરવાની પણ જરૂર નથી, બરાબર. અતુલની જે ઇંગ્લિશ વાળી બુક છે એ મોર દેન ઇનફ છે. પ્રેક્ટિસ માટે મટીરિયલ કરી નાખ્યા પછી અતુલની જે બુક છે એ મોર દેન ઇનફ છે. મોર દેન ઇનફ છે અતુલની ઇંગ્લિશ વાળી જે બુક છે એ. તેમ છતાં તમારી પાસે એક્સ્ટ્રા ટાઈમ વધે છે તો તમે ખુર્મી માટે જઈ શકો. જો એક્સ્ટ્રા ટાઈમ છે તો ખુર્મી બાજુ તમે જઈ શકો. પણ ખુર્મીમાં ખાસ ધ્યાન રાખજો, સોમ માં કાંઈ એટલું બધું કરેક્શન નથી, પણ બીજા ઘણા બધામાં કરેક્શન છે. જેને ગુજરાતી અતુલ કરેલી છે એ લોકો રિવિઝન કરી લેજો. યુવા રિવિઝ જે પીવાઈક્યુ છે, જે કર્યું છે તો રિવાઇઝ કરવાનું, નવું કરવા નહીં બેસતા. નવું કરવાનું અત્યારે કોઈ જોડે ટાઈમ નથી. જે નવું કરશે એ માર્કેટમાં ટકી જ રહેવાનું નથી આ કોમ્પિટિશનમાં, બરાબર. ઘણા બધા એડમિશન માટે ઘણી બધી વસ્તુઓ કહેશે, પણ આપણે શુભ એકેડમીનો એક જ સિદ્ધાંત છે, છોકરાઓને સાચી ડાયરેક્શનમાં ગાઈડન્સ આપવું. નવી વસ્તુ કરવા નહીં જતા. પ્લીઝ કોઈ પણ એકેડમીનું મટીરિયલ વાપરતા હો તો એ જ વાપરજો, બરાબર. મટીરિયલ પ્લસ અતુલ આ બે મસ્ટ છે. જે બી તમને અહીંથી પ્રોવાઇડ કરવામાં આવે છે એ મોર દેન ઇનફ છે, એટલું જ કરજો. મહેરબાની કરીને મારા ઉપર દયા ખાઈને નવું કરવા ન જતા, ઓકે. ઈએસસી અને ગુપ્તા આ બે સૂતા સાપ છે, એને હળી કરવા ના જતા. ડબલ એ ની એક્ઝામ પૂરતી, એ ની એક્ઝામ ની તૈયારી કરતા હોય તો કરવું, પણ ડબલ એ ની એક્ઝામ માટે ઈએસસી અને ગુપ્તા કરવા જતા નહીં. શું કરવાનું છે તમારે? અતુલ કરવાની છે, અને ટાઈમ મળે તો કુર્મી કરવાની છે. બાકી મોર દેન ઇનફ છે. હવે આપણી બેચ ની વાત કરીએ તો બેચમાં શું છે. તો તમે જોયું હશે શુભે શુભ એકેડમીનું એપ્લિકેશન, એની અંદર એક નવું કોર્સ લોન્ચ થયું છે બીઈ વાળા. એ મોટું સસ્પેન્સ છે, કોર્ટના ચુકાદા ઉપર ડિપેન્ડ છે કે ડબલ એ માં બીઈ વાળાને અલાઉ કરે કે ન કરે, બરાબર. જો હવે આપણી બેચ જે 10 તારીખ ડબલ એ નો આપણે કોર્સ લોન્ચ કરેલું છે, ડબલ એ નો કોર્સ રેકોર્ડેડ, બરાબર. ડબલ એ નો જે રેકોર્ડેડ કોર્સ છે, યસ, ફી ભર્યા પછી ફ્રીમાં. સ્પેલિંગ ઉપર ના જતા હોય, આપણને ઇંગ્લિશ આવડતું નથી, બરાબર.
તો એની પ્રાઇસ છે 3,999, જે આપણા ઓલ્ડ સ્ટુડન્ટ છે, ઓલ્ડ સ્ટુડન્ટ એના માટે 50% ઓફ છે. બરાબર, એને હાફ ભરવાની છે. જે લોકો કોઈ પણ પ્રિલિમની બેચમાં જોઈન થયા હોય, ડબલ એઈ, એઈ ક્લાસ 1 2, બરાબર, હવે એની અંદર તમને શું મળશે? તો કે પાર્ટ 1 ના લેક્ચર મળી જશે, જેની અંદર રીઝનિંગ આવી ગયું, બરાબર, એપ્ટિટ્યુડ આવી ગયું, પાર્ટ 2 ની અંદર રહેલું બંધારણ છે એ આવી ગયું, કરંટ અફેર છે એ આવી ગયું, પછી આપણું સિવિલ એન્જિનિયરિંગ આખું આવી ગયું. બધા સબ્જેક્ટ રેકોર્ડેડ ફોર્મમાં મળશે, બરાબર. એના સિવાય કોમ્પ્રિહેન્શનની પ્રેક્ટિસ કરાવશું, આ બધું રેકોર્ડેડ મળશે, બરાબર. 1 મંથમાં કવર થઈ જાય. રેકોર્ડેડ બેચની અંદર તમે વ્યવસ્થિત વાંચતા હોય તો, લાઈવ લેક્ચરમાં પોસિબલ જ નથી 1 મંથની અંદર આ બધું કવર કરવું, બરાબર. આ સિવાય તમને ટેસ્ટ સિરીઝ મળશે, 56 ટેસ્ટ મળશે, બરાબર. પછી આપણી એક ક્રેશ કોર્સ છે, ક્રેશ કોર્સ, જેની અંદર અતુલના જે એક્ઝામ એમસીક્યુ છે એની રેકોર્ડિંગ તમને મળશે, જેને ડાયરેક્ટ રેકોર્ડિંગ જોયું હોય એ લોકોને. એટલે તમને આટલી વસ્તુઓ એની અંદર મળશે. ઓનલી ટેસ્ટ હશે, અને આના સિવાય જે તમારી નવી પેટર્ન છે, આ સબ્જેક્ટ વાઇઝ છે બધી ટેસ્ટ, બરાબર. અને તમારી 2 ફૂલ લેન્થ ટેસ્ટ હશે, ઓનલી ટેસ્ટ કોર્સ હશે, તો બી કોઈ ઇશ્યુ નહીં, એ અલગથી લોન્ચ કરવામાં આવશે, એની પણ મિનિમલ જ પ્રાઇસ હશે. બરાબર, જો ફૂલ લેન્થ માં કેવું છે કે આપણી ઓલ્ડ ટેસ્ટ છે ને, એના અંદર ઓલરેડી 5 ફૂલ લેન્થ ટેસ્ટ છે, જે 56 છે ને એની અંદર. પણ તમારા સિલેબસ ની અંદર આ 2 ટેસ્ટ છે, મોર ધેન એફ છે, આપણે લાસ્ટમાં રાખશું, અને જરૂર પડશે તો ઓફલાઈન ટેસ્ટ બી રાખશું. ઓલ્ડ સ્ટુડન્ટ ને ખાલી નોન ટેક લેવું હોય તો એ લોકો જોડે ઓલરેડી છે જ રેકોર્ડિંગ, બંધારણ એના અંદર છે જ, મેથ્સ બી એના અંદર છે જ, ક્રેશ કોર્સ ના જે અમુક સબ્જેક્ટ બાકી છે એ 10 તારીખ પછી સ્ટાર્ટ થઈ જશે, બરાબર. આના સિવાય હવે તમારા ક્વેશ્ચન હોય એ મને કયો. ના, યુટ્યુબ પર કશું જ નહીં આવે આ વખતે, બધું એપ્લિકેશન, જે રેકોર્ડેડ લેક્ચર નો જે કોર્સ છે એની અંદર એડ થશે. વેલિડિટી અત્યારે 2 મહિના પૂરતી રાખેલ છે, એક્ઝામ પાછળ જશે તો તમારી અપ ટુ એક્ઝામ સુધી તમારી વેલિડિટી રહેશે. ઇરિગેશન નું ઇન્ટરવ્યુ નું હજી કોઈ નક્કી નથી, કોઈ પર્ટિક્યુલર ડેટ નથી, પણ આવી શકે 1 મહિનાની અંદર અથવા 1.5 મહિનાની અંદર, તો બંનેને સરખું ટાઈમ આપવું જોઈએ.
બીજી વસ્તુ કે 40 દિવસની અંદર પતાવવા માટે તમારે મિનિમમ 12 થી 14 કલાકનું રીડિંગ જોશે. હવે તમે કોઈ પણ લાઈવ બેચમાં જશો, કોઈ પણ લાઈવ બેચમાં જશો તો 6 થી 7 કલાકની લાઈવ બેચ હશે, તો બીજા તમારે 8 થી 10 કલાક કાઢવા પડશે ના રિવિઝન માટે. તો સમજી વિચારીને તમારું ટાઈમ ઇન્વેસ્ટ કરજો. વર્ક અસિસ્ટન્ટની કોઈ જ અપડેટ નથી હાલ. બંટી હું બોલું 5 મિનિટ. ઓકે, શુભમ સાહેબ બોલવા માંગે છે, સાંભળજો સાહેબને. ભેલાઓ, વર્ક આસિસ્ટન્ટનું રિઝલ્ટ ક્યારે આવશે? ઇરિગેશન ક્યારે આવશે? એ બધાને મારો ગોળી. 40 45 દિવસ દેખાય છે તમને ક્લિયરલી. સામેની બાજુ બધી બાજુ આંખો બંધ કરી ઓનલી ફોકસ. 40 45 દિવસ જેવી રીતના પેલું ક્રિકેટની ટુર્નામેન્ટ હોય ને, અઠવાડિયું આપણે કેવી મહેનત કરી લઈએ. સવારે 6 વાગે ઉઠી જઈએ, રાતે 12 વાગે ખબર ના પડે કે 12 વાગી ગયા. સાતમના દિવસે તમને કાળી તીડી રમવા બેસાડ્યા હોય. કાળી તીડી ક્યાં? 3 પત્તી. તો ક્યાં રાતે 3 વાગી જાય. હવે તો સ્ટેટસ ચડાવો 50,000નું. હિસાબ રોજ રાતે 5 મિનિટ, જેવી રીતે આપણે ભગવાનની પૂજા કરીએ એ રીતે રોજ 5 મિનિટ એમ વિચારીને બેસવાનું કે 49,600માં આપણે શું થાય લાઈફમાં. એટલે એમ ઘણા સારા સારા વિચારો આવશે, ઘણા મસ્ત મસ્ત વિચારો આવશે. એમ હાથમાં એક બાજુ રિયલમી નો ફોન હશે અને બીજી બાજુ આપણે એમ વન પ્લસ નું સ્ટેટસ રાખવાનું, આઈફોન નું સ્ટેટસ રાખવાનું. ભલે મર્સિડીઝ ના આવે, એટલીસ્ટ આપણે અલ્ટ્રોઝ ના અને નેક્સોન ના સપના જોઈ શકીશું. આઈફોન 18 વધી ગયો માર ભાઈ, 4 પગાર જશે. થોડોક થોડોક નીચો આવી જાય, એટલે 15 આવી જાય તો 14 લેવાનો. એમ 15 આવે ત્યારે 15 તો ના જ આવે, 15 આવે ત્યારે 14 લેવાનો. જો મ્યુનિસિપલ નું રિઝલ્ટ, વર્ક આસિસ્ટન્ટ, બધાને મારો ગોળી. રિઝલ્ટ ના તમારા હાથમાં છે ના મારા હાથમાં છે. હા, વાત સાચી કે નવેમ્બર મિડના ન્યૂઝ છે વર્ક આસિસ્ટન્ટ ને મ્યુનિસિપલ ઇજનેરના, પણ હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે AAA ની એક્ઝામ પહેલા રિઝલ્ટ ના આવે એમાં સારું. એ બાને તૈયારી તો થાય. બાકી અમુક લોકો ડાયરેક્ટ પછી તમે નેક્સોન માંથી અલ્ટો ઉપર આવો તો વ્યાજબી ના કહેવાય ને. 50 50,000માંથી 20,000 પગાર થાય તો પછી અલ્ટો બી ના આવે. એટલે વર્ક આસિસ્ટન્ટ કે મ્યુનિસિપલ નું રિઝલ્ટ ના જ આવવું જોઈએ. અને બીજી વસ્તુ, 40 દિવસની તૈયારીમાં મારું મગજ તેવું જ કહે છે કે ડેફિનેટલી જૂના માણસો ફાઈ જશે. જે લોકો વર્ક આસિસ્ટન્ટની તૈયારી કરતા હતા, જે લોકો AA ની તૈયારી કરતા હતા, મને તો મેક્સિમમ ની મેક્સિમમ કોન્ફિડન્સ, બીજા કોઈની તો ખબર નહીં, પણ મારા S1AA, S2AA, S3AA, G SSS B1, G SSS B2 અને ક્રેશ વાળા ઉપર જ ટ્રસ્ટ છે. કેમ કે મને એટલી તો ખબર જ છે કે એમણે મટીરિયલ ઘસી ઘસીને ગોખી નાખ્યું છે. હું બીજું એમને કોઈ સલાહ આપું કે ના આપું, નવા ક્લાસ કરવા ના કરવા, ક્યાં કરવા ના કરવા, એ બધી તમને ખબર, તમે મગજ દોડાવો. પણ સારા કેન્ડિડેટને એટલી સલાહ આપીશ, જે વાંચેલું છે એ જ વાંચો, નવું મહેરબાની કરીને ના કરશો. બરોબર, નવું કરવા જશો તો પોતાનું લીટા કરેલું મટીરિયલ, પોતાનું મચેડેલું મટીરિયલ, ગમે તેવી કલરવાળું મટીરિયલ, એ જ મટીરિયલ વાંચો. મહેરબાની કરીને નવું ના એટલે ના જ કરો. જો હું નો કોમેન્ટ્સ રાહુલ એ બાબતે, હું શું કહું છું, પોતાના ઉપર વિશ્વાસ રાખો, પોતે મટીરિયલ વાંચ્યું હોય તો. અને બીજી વસ્તુ કે અતુલ ખાસ કરીને જજો, પણ ન્યુમેરિકલ ના કરતા. ન્યુમેરિકલ કેવા કરવાના, વધી વધીને લાઈક જીઓટેક લઈને બેઠો તો SE=WG, N=E/1+E, E=N/1-N, એટલા સુધીના ન્યુમેરિકલ આવે ભૈલું. પછી ગામા B=G વાળું ઇક્વેશન વાળું ન્યુમેરિકલ અહીંયા ના આવે, અહીંયા કોન્સોલિડેશન નું મોટું ઇક્વેશન ના આવે. બરોબર, એટલે એ ટાઈપના ન્યુમેરિકલ તમારે આવી શકે. સર્વેઈંગ કરવા બેઠા હોય તો તમને કોઈ લેવલિંગ નો દાખલો ના ગણાવે. બરોબર, પણ મેગ્નેટિક ડેક્લિનેશન નો ક્વેશ્ચન આવી શકે. બરાબર, એટલે એ ટાઈપના ન્યુમેરિકલ આવે. એટલી સેલ્ફ બુદ્ધિ દોડાવો. ટ્રાન્સપોર્ટેશન ની અહીંયા અંદર તમે ટ્રાન્ઝિશન કર્વ નું ઇક્વેશન સોલ્વ નહીં કરાવે, ટ્રાન્ઝિશન કર્વ નો દાખલો નહીં પૂછે, વાઇડનિંગ નો દાખલો નહીં પૂછે, પણ વાઇડનિંગ નું ઇક્વેશન પૂછી શકે કે NL² / 2R કોને કહેવાય, V / 9.5 √R કોને કહેવાય. એટલે એટલા લેવલ સુધીનું પીક ઉપર ગોખી નાખો કે ક્વેશ્ચન પહેલા આન્સર દેખાવો જોઈએ. બરોબર, બાકી ક્લાસ બાબતે હજી બી હું કોઈ કોમેન્ટ નહીં કરતો, પણ ડેફિનેટલી પોતે વિચારો કે 5 6 કલાક ક્લાસ કરવા અને પછી બીજી 5 6 કલાકનું રીડિંગ એ અઘરું પડી જાય.
પોતાના મટીરિયલ ડેલી 10 થી 11 કલાક મટીરિયલ ડેલી કમ્પલસરી 2 થી 3 કલાકનું રીઝનિંગ, 2 થી 3 કલાકનું રીઝનિંગ કમ્પલસરી કરજો બરાબર. 10 તારીખ પછી હું ફ્રી છું, 10 થી 10 તમને મહિનો રીઝનિંગ રોજ 2 કલાક કરાવીશ એક એક ટોપિક સાથે, એની ગેરંટી મારી. જો બંધારણ વસ્તુ એવી છે કે બહુ મોટું છે બરોબર, કરેલું હોય તો કર, નવું ના કરીશ. કેમ કે 120 માર્ક્સ નું ટેકનિકલ, 60 માર્ક્સ નું મેથ્સ એપ્ટિટ્યુડ, 10 માર્ક્સ નું કમ્પ્રેહેન્શન, 190 માર્ક્સ નો એમનેમ આવે એવા છે બરોબર. જે કોર્સ લેતા હોય એમને ઠીક, બાકી લાઈવ ની લિંક હું હજી બી મારી જૂની બેચોમાં બધામાં મોકલીશ. એપ્ટિટ્યુડ રીઝનિંગ ની લાઈવ લિંક મોકલીશ અને કરંટ ની લાઈવ લિંક રમેશ સાહેબ મોકલશે બરોબર. એટલે બેચ જોઈન કરવી ના કરવી એવા મેસેજ કરીને કોઈનું લોહી પીવું નહીં, કોઈને હેરાન કરવા નહીં બરોબર. બીજી વસ્તુ ખાસ, ડબલ એઈ ના મટીરિયલ, જો એઈ ની તૈયારી કરેલી હોય તો એઈ ના મટીરિયલ જ વાંચો, પણ વાંચો કેવા, લાઇટ વાંચો, હેવી ના વાંચો. એઈ માંથી ડબલ ઈ ના મટીરિયલમાં શિફ્ટ થશો, કંઈક નવું જાણવા મળશે, નવું જોશો, ડરી જશો, એવું ના કરતા બરોબર. ઇરિગેશન નું ઇન્ટરવ્યુ લેટ દેખાય છે માર ભાઈ, ડબલ એ ની તૈયારી કરો. હાલ ઇરિગેશન ક્લાસ 2 ની તૈયારી કરતા હોય તો બી એને થોડોક પાછળ ધક્કો મારી શકો છો, ઇરિગેશન ઇન્ટરવ્યુ ની તૈયારી કરતા હોય તો બી એને થોડોક પાછળ ધક્કો મારી શકો છો, ડબલ એ ને પ્રાયોરિટી અપાય. હા, કટઓફ કટઓફ કરીને જીવ લઈ લીધો. બીજી વસ્તુ, જે પ્રમાણે વર્ક આસિસ્ટન્ટમાં પબ્લિકે મહેનત કરી, મ્યુનિસિપલ ઇજનેરમાં મહેનત કરી, પબ્લિક ગાંડી છે, સારી મહેનત કરી રહી છે, એ પ્રમાણે 150 કટઓફ જઈ શકે છે, જઈ શકે છે. શું કીધું, 210માંથી 140 કટ ઓફ જઈ શકે છે. મગજનો વેમ કાઢ નાખજો માર ભાઈ. હું અમુક અમુક 60-70 કેન્ડિડેટ ને તો એવાને ઓળખું છું બરાબર. 120 ના ટેકનિકલ માં 80 માર્ક્સ આવે, 60 માર્ક્સ ની અંદર 40 માર્ક્સ આવે, 120 થયા, અને પેલા 30 માંથી 15 આવે, એટલે 135 તો માણસ લાવશે જ લાવશે. બાકી પેપર ઉપર ડિપેન્ડ કરે કે હેલ્લું આવશે કે અઘરું આવશે, એ તો પેપરની જ વાત છે કે 210 માંથી 80 બી કટ ઓફ જતો રહે, 210 માંથી 180 બી જતો રહે. વર્ક આસિસ્ટન્ટમાં 55 લાગે છે, 52 થી 56 વચ્ચે. સર ડિગ્રી સ્ટુડન્ટ કન્ટિન્યુ, ડિગ્રી વાળા તો માર ભાઈ ડબલ એ બાજુ નજર નાખશો જ નહીં, ખોટી વાત તો નહીં બરાબર. એ તમારા માટે થઈને જ વેકેન્સી ઘટાડીએ, 550 માં નજર નાખો પણ 110 માં તો ના નાખો બરાબર. મ્યુનિસિપલ કટ ઓફ 100 વાળાને જોબ મળી જશે વેઇટિંગ ખુલતા ખુલતા, બાકી 103 લાગે છે. જુનિયર સાઈડ ની બેગ એન્જિનિયર 110 લાગે છે, બાકી મ્યુનિસિપલ ને વર્ક આસિસ્ટન્ટ માં વેઇટિંગ ખુલતા ખુલતા સારામાં સારી જોબ લોકોને મળશે ખરી. ટેસ્ટ માં 2 ટેસ્ટ 210 માર્ક્સ ની તો ફૂલ ગેરંટી ઓનલાઈન ને ઓફલાઈન બરોબર. જો એક્સ્ટ્રા 2 તો ઇનફ થઈ ગયા યાર, પછી કેટલા હોય, બાકી ભણવાનું તો એનું એ જ છે ને, કેટલા ટેસ્ટ આપવાના પછી. રેન્ક 1 ને પ્રાઇઝ એમ, હવે રેન્ક 1 ને પ્રાઇઝ 49,600 ઓછા પડે હે સરકાર તરફથી, 49,600 ઓછા પડે. આણંદ રેન્ક જોઈએ લે માર ભાઈ, જોબ લે માર ભાઈ, પહેલો કે 8મો, પગાર વધારે હાલે પહેલા ને હે લે. પેપર ની પ્રાઇસ પૂછે, પેપર ની પ્રાઇસ પ્રાઇસ હોતી હશે લે, એમને મોકલી દઈશ. વર્ક આસિસ્ટ માં હવે તો 26,000 મળશે. ચલો એક કેન્ડિડેટ ઓછો, 26,000 માં ખુશ. ચલો ચલો, હા હા મારા ભાઈ 26,000 મળશે. અમે તો ઈચ્છીએ જ છીએ 26,000 માં જેટલા લોકો કપાઈ જાય એટલા સારા, એટલે 50 માં કોમ્પિટિશન ઓછી બરાબર. અરે યાર ચાંદ નહીં આવતો જીવનમાં, જો ચાંદની ઈચ્છા ધરાવતા હોય તો ડબલ એની તૈયારી કરજો બરાબર. ચલો રમેશભાઈ કઈ કેવું છે, બરો રમેશભાઈ કહેશે કઈ રીતના, હોસ્ટ તો હું છું. ના બસ હવે તેજસ એક્સપ્રેસ આલી ગઈ, પછી લોકલ આવે ને શું કરશે. ના ના યાર, આમને બિચારાને ટેન્શનમાં છે છોકરાઓ, 26,000 માં ખુશ થઈ ગયા, એટલે વધો નહીં એમ તો. જેને ચાંદ જોતો હોય ને, સાચી વાત સાહેબ ને, ડબલ એ કરી લેજો, બાકી ચલો વર્ક સ્ટેશનમાં તમારે ટાલ ઉપર ચાંદ દેખાશે એ ગેરંટી છે, એટલું કામ કરાવશે. મટીરિયલ ને અતુલ ઇનફ છે, કોઈ એસએસસી ખુરમી નહીં, પણ અતુલ ગોખાઈ ગઈ હોય સંપૂર્ણપણે, અતુલમાં પીએચડી ધારણ કરી લીધી હોય, પેજ નંબર આન્સર સહિત ગોખાઈ ગયું હોય કે ઓપ્શન સી ઓપ્શન ડી,
તો પછી એસએસસી ની બુક કરાય, અને એસએસસી ની અંદર મેથ્સ રિઝનિંગ ના ક્વેશ્ચન સારા છે, એ કરવી હોય તો કરાય. 50+ વાળાને વર્ક કન્સ્ટ્રક્શન માં જોબ મળશે ખરી, પણ 6-12 મહિના વેઇટિંગ જોવું પડશે. બાકી 55+ વાળાને પહેલા ટ્રાય મળી જશે. વન પ્લસ શ્યોર પ્રયત્ન કરીશ. અતુલ ના વિડીયો એડ કરાવજો. રમેશ સાહેબ કઈક બોલો. અતુલ ના વિડીયો છે જ ઓલરેડી, એટલે કયા ડબલ કઈ એ બેચ નથી? માં એડ કરો? ડબલ એ ની અંદર S22, ડબલ એ એની અંદર લાઈવ લેક્ચર ની લિંક તો આવે છે દોસ્ત, એ રેકોર્ડિંગ તમે જોઈએ લાઈવ એમને. ભરશો તો જ તમારું કનેક્ટ રહેશે. જાણી જોઈને રેકોર્ડિંગ આપવામાં આવેલ નથી. બાકી 10 તારીખ થી મેથ્સ રિઝનિંગ ને ક્રેશ કોર્સ માં બાકી સબ્જેક્ટ નું કરાવી દઈશ. શ્યોર 40-42 માર્ક્સ જશે ગર્લ્સ માં વર્ક આસિસ્ટન્ટ માં. મેથ્સ રિઝનિંગ ચિંતા ના કર માર ભાઈ, જેટલું ક્લાસમાં ચાલ્યું છે એટલું પહેલા પૂરું કરીને રાખ 11 લેક્ચર, બરોબર? એના પછીની જવાબદારી મારી. અરે ડોઝ નહીં લીધો, તાવ આવેલો જ છે, પણ મને આ મેસેજ જોતો હતો ને એટલે ઈચ્છા થઈ ગઈ ઘડી ગાવાની. એ માટે ભાઈ હાલ ડબલ એની વાત કરવાની. 56 થાય 53 આવી જશે, 53 આવી જશે. અક્ષય સાહેબ ને શું તકલીફ છે? લિંક મોકલીશ. S3 S2 G SSSB 10 તારીખ પછી રેડી રહેજો. રેગ્યુલર 2.5 કલાક રેગ્યુલર લેક્ચર લેવાશે. અડધો પોણો કલાક અતુલના ક્વેશ્ચન કરશું, અને 1.5-2 કલાક આપણે રિઝનિંગ કરશું. 2.5 કલાક માટે બી પ્રિપેર. રેગ્યુલર 10 થી 10 દિવાળીના દિવસે ભણશું, બરાબર? દિવાળીના દિવસે ફટાકડા ફોડશું. આડી ચકલી. ચલો જય માતાજી, જય અંબે, બરોબર? આજે 9 વાગ્યા છે એટલે 12 વાગ્યા સુધી હજી 3 કલાક વંચાશે. જેને સવારે ઉઠતા જોર આવતું હોય 7 વાગે, બિંદાસ 9 વાગે ઉઠો, પણ રાતે 1.5 વગાડો. ઓહો, હેપી કરવા ચોથ. ચલો જય માતાજી, કરવા ચોથ વાળી. ચલો જય અંબે બધાને. અને જે લોકો કોર્સમાં જોઈન થવું હોય ડાયરેક્ટ એપ્લિકેશન પરથી જોઈન થઈ જજો. એના માટે એક અલગથી વોટ્સઅપ ગ્રુપ બનાવશું, એ ગ્રુપની અંદર બધાને જોઈન કરી દેશું, એની અંદર બધું આવી જશે, બરાબર? SF89 માં મોકલી દે વીર. મ્યુનિસિપલ માં 111 પેડા વેચો, મ્યુનિસિપલ માં 111 પેડા વેચો. હા, વન પ્લસ પૂરો પ્રયત્ન રહેશે 5 રાખવા માટેનો, કન્ફર્મ. 100 રૂપિયા થી કઈ નહીં SF8 થાય દોસ્ત, 8 5 રાખશો, પણ 5,000 ભરવાની તૈયારી રાખજો. પછી 15 રાખી દેશો આપણે ડેલી, એક એક જુનિયર સાયન્ટિફિક 112 બોર્ડર વર્ક આસિસ્ટન્ટ 56.5 પેઢા વેચો. ચલો જય માતાજી. હા, ચલો. કટક કટક રેકોર્ડિંગ બંધ કરજે બંટી. ઓકે, જય અંબે, જય માતાજી.